नमस्कार। आज आप रसायन विज्ञान धोरण 12 केमिस्ट्री चैप्टर 3 विद्युत रसायन चैप्टर अभ्यास करशु। आ चैप्टर आप गुजरात बोर्ड की अंदर 8 मार्क्स नु छे। आ चैप्टर की अंदर 4 मार्क्स ना एमसीक्यू और 4 मार्क्स नो एक क्वेश्चन पूछाय छे, जे बोर्डे बहार पाड़ेली ब्लूप्रिंट छे। ए मुजब आ चैप्टर की अंदर आप अभ्यास करवानो छे के कई रीते मोटी संख्या में धातुओं सोडियम हाइड्रोक्साइड क्लोरिन फ्लोरिन वगैरह जेवा रसायनों विद्युत रासायनिक पद्धतिओथी मेळवी शकाय छे। आ चैप्टर की अंदर अपने बेटरी बढ़तर कोष जेवा साधनों के जे रासायनिक ऊर्जा विद्युत ऊर्जा में रूपांतरकरण से करे छे एनो पर अभ्यास करवानो छे। विद्युत रसायन थी मळती ऊर्जा એ સક્ષમ અને ઓછી પ્રદૂષક છે, એટલા માટે જ અત્યારના સમયની અંદર આનો સૌથી વધારે ઉપયોગ થઈ શકે છે। એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કેમિસ્ટ્રીની અંદર આ વિદ્યુત રસાયણ ખૂબ જ ઉપયોગી છે। આપણે ધોરણ 11ની અંદર થોડો અભ્યાસ વિદ્યુત રાસાયણિક કોર્સનો શીખી જાય, ફરીથી થોડું તાજું કરી લઈએ વિદ્યુત રાસાયણિક કોર્સ એટલે શું। વિદ્યુત રાસાયણિક કોર્સની અંદર બે પાત્રો લેવામાં આવે, એક પાત્ર કે જેની અંદર ઝીંક ધાતુનો સળિયો મૂકવામાં આવે છે। આ જે ઝીંક ધાતુનો સળિયો છે એને આપણે વિદ્યુત ધ્રુવ કહેશું। શું કહેશું? વિદ્યુત ધ્રુવ। એની અંદર જે દ્રાવણ ભરવામાં આવ્યું છે એ ZnSO4 નું દ્રાવણ છે અને જેને વિદ્યુત વિભાજ્ય કહેશું। વિદ્યુત વિભાજ્ય આ જે પાત્ર છે એની અંદર ઝીંકનો સળિયો, જેની અંદર ZnSO4નું દ્રાવણ જે એનોડ તરીકે વર્તે છે, એ જ રીતે બીજા પાત્રની અંદર કોપર ધાતુનો સળિયો અને જેને વિદ્યુત ધ્રુવ કહેશું અને દ્રાવણ જે ભરેલું છે એ CuSO4નું દ્રાવણ છે, જેને આપણે વિદ્યુત વિભાજ્ય તરીકે કહીશું। આ બંને પાત્રોને એકબીજા સાથે જોડી દેવામાં આવે છે ત્યારે ઝીંક ધાતુનો સળિયો છે એ ZN માંથી Zn+2 ની અંદર રૂપાંતર પામે અને બે ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરે છે। એનો મતલબ કે દ્રાવણની અંદર કોની સાંદ્રતા વધશે? Zn+2 સાંદ્રતા વધશે અને ઇલેક્ટ્રોન છે એ અહીંથી આ તરફ જશે। આ જે વહન દર્શાવે છે એ કોનું? ઇલેક્ટ્રોનનું વહન છે। એ જ રીતે કેથોડ ઉપર જે કોપર છે એ અહીંથી આવતા બે ઇલેક્ટ્રોન મેળવશે, દ્રાવણમાં શું હશે? Cu+2। Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર ધાતુ છે એ આ સળિયા ઉપર જમા થાય છે। તો આપણે કહી શકીએ કે ઝીંક ધાતુનું શું થાય છે? ઓક્સિડેશન, અને કોપર ધાતુનું શું થાય છે? રિડક્શન। પણ આ પ્રક્રિયા ક્યારે થશે? કે જ્યારે બંને પાત્રોને એકબીજા સાથે જોડવામાં આવે તો। હવે જો આ પ્રક્રિયા આમાં ચાલુ રહેશે તો ઝીંક ધાતુનું ઓક્સિડેશન થાય અને કોપર ધાતુનું રિડક્શન। પણ અહીંયા ઝીંક Zn+2 ની સાંદ્રતા દ્રાવણમાં વધતી હશે અને આ પાત્રની અંદર Cu+2 ની સાંદ્રતા ઓછી થશે, તો આગળ પ્રક્રિયા અટકી જશે। તો એના માટે ક્ષાર સેતુ રાખવામાં આવે છે। ક્ષાર સેતુનું કામ શું છે? તો કે બંને દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કામ છે। આની અંદર KNO3 KCl જેવી લુગદી પેસ્ટ છે એ ભરવામાં આવે છે। હવે આપણે આ બંને પ્રક્રિયાઓની કુલ પ્રક્રિયા જોઈએ તો કે ઓક્સિડેશન Zn ઇટગીવ Zn+2+2 ઇલેક્ટ્રોન, રિડક્શન Cu+2+2 ઇલેક્ટ્રોન ઇટગીવ Cu, એકંદર કુલ કોષ પ્રક્રિયા છે Zn+S+Cu+2 ઇટગીવ Zn+2+Cu। આ એકંદરે કોષ પ્રક્રિયા આપણે કહી શકીએ। હવે આ જો કોષને આપણે ગેલ્વેનિક કોષ કહેશું। શું કહેશું? ગેલ્વેનિક કોષ, અથવા તો આને ડેનિયલ કોષ પણ કહી શકાય। આ કોષની અંદર એક્સટર્નલ એટલે કે બાહ્ય વિદ્યુત પ્રવાહ આપવામાં આવે એની 3 પરિસ્થિતિ છે। એક્સટર્નલ વિદ્યુત પ્રવાહ એટલે કે બાહ્ય વિદ્યુત પ્રવાહ આપવામાં આવે અને જો એનું મૂલ્ય 1.1 કરતા ઓછું હોય
અહીંયા હું આમ કરું કે ભાઈ આને એક્સટર્નલ વિદ્યુત પ્રવાહ છે એ આપવામાં આવે, જેનું મૂલ્ય 1.1 કરતાં ઓછું હોય તો આ પ્રવાહની અંદર ઇલેક્ટ્રોનનું વહન ઝીંકથી કોપર તરફ થશે. પણ જ્યારે એક્સટર્નલ વિદ્યુત પ્રવાહ 1.1 વોલ્ટ જેટલો જ આપવામાં આવે તો આ પ્રવાહ છે એ અટકી જશે, એટલે કે બંધ થઈ જશે. આનાથી વિરુદ્ધ જો એક્સટર્નલ પ્રવાહ છે એ 1.1 કરતાં વધારે આપવામાં આવે તો ઇલેક્ટ્રોનનું વહન આમ નહીં થાય, એનાથી ઉલટી દિશામાં થશે. શું થશે? એનાથી ઉલટી દિશામાં. એટલે કે જો આ બે કોષ છે એના પોટેન્શિયલનો તફાવત છે એને આપણે વિદ્યુત પોટેન્શિયલ કહીએ છીએ. આ જે પ્રક્રિયાની અંદર આ ત્રણ વસ્તુ તમારી બુકમાં આપેલી છે અલગ અલગ આકૃતિઓ દ્વારા, તેની આકૃતિની અંદર લીધું છે કે એક્સટર્નલ પ્રવાહ છે એ 1.1 કરતાં ઓછો હશે તો ઇલેક્ટ્રોન વહન ઝેડએનથી સેવ તરફ થશે, જો એ બરાબર 1.1 હશે તો ઇલેક્ટ્રોન વહન છે એ બંધ થઈ જશે, પ્રક્રિયા અટકી જશે, અને જો એક્સટર્નલ પ્રવાહ છે એ 1.1 કરતાં વધુ હશે તો ઇલેક્ટ્રોન વહન છે એ વિરુદ્ધ દિશામાં થશે.